નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું કદમ 4 જોશું. તો જોઈએ પહેલો પ્રશ્ન. નીચે આપેલા ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર વિશે 5 વાક્ય લખો. તો તમને અહીં એક સૈનિકનું ચિત્ર આપેલું છે, એના ઉપરથી તમારે શું કરવાનું છે, 5 વાક્ય છે એ લખવાના છે. તો આ ચિત્ર સૈનિકનું ચિત્ર છે, તેને લીલી ટોપી પહેરી છે અને હાથમાં બંદૂક લીધી છે. તો આવી રીતે બીજા 2 વાક્ય છે એ તમારે જાતે લખવાના છે. એના પછી આગળ જોઈએ, રવિશંકર મહારાજના ગુણો બતાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. તો આ પાઠની અંદર જે રવિશંકર મહારાજના ગુણો છે એ તમારે લખવાના છે. એક ઉદાહરણ આપેલું છે, જુઓ. બાળપણથી જ એમને સેવા સ્વભાવ સાહસિક અને નિડર હતો. તો એનો જેમ સ્વભાવ સાહસિક અને નિડર હતો એનો ગુણ છે, એવી રીતે તમારે પણ એના ગુણ લખવાના. તે જોઈએ, અમે લખેલા છે, દીન દુખિયાની સેવા કરવી, કોઈપણ કાર્યમાં નાનપનો અનુભવી, નિર્ભયતાની મૂર્તિ હતા, સાદું અને સાહસિક જીવન જીવવું, આ બધા એના ગુણો છે. બરાબર. પછી આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3, પ્રશ્નના ઉત્તર લખો. મહારાજ્યમાં બાળપણથી કામ પ્રત્યે કેવો ગુણ જોવા મળતો હતો? તો રવિશંકર મહારાજ કોઈપણ કામ કરવામાં નાનપન અનુભવતા અને જે કામ હાથમાં લે એ પૂરું કરીને જ રહેતા. પછી એના પછીનો પ્રશ્ન છે, ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી મહારાજના જીવનમાં શું પરિવર્તન આવ્યું? તો કે ગાંધીજીના પરિચયમાં જ્યારે મહારાજ આવ્યા તો મહારાજની અંદર પણ રાષ્ટ્રીય કાર્યની અંદર જોડાઈ ગયા. બરાબર. સાદાઈથી રહેવું અને સાદાઈથી જીવવું તે તેમનો જીવન મંત્ર છે એ બની ગયો. રવિશંકર મહારાજ કઈ આપત્તિ વખતે ક્યાં ક્યાં કાર્ય કર્યા હતા? તો મહારાજ જ્યારે પૂર આવે ત્યારે કુદરતી આપત્તિ, દુષ્કાળ જેવી આપત્તિ કે રોગચાળા જેવી આપત્તિઓમાં લોકોની મદદે દોડી આવ જતા હતા. એના પછી છે, મહારાજ લોકોને કઈ કઈ રીતે મદદરૂપ બનતા? તો મહારાજ પૂર જેવી આપત્તિ વખતે લોકોને ઊંચાઈવાળી જગ્યાએ લઈ જતા, કોલેરા જેવા રોગચાળામાં લોકોને દવાખાનામાં મદદરૂપ થતા, દુષ્કાળ જેવી આપત્તિ વખતે લોકોને કૂવા કે બોરિંગ કરવામાં પણ મદદરૂપ થતા હતા. એના પછી આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4, એકમને આધારે રવિશંકર મહારાજ વિશે 7-8 વાક્ય લખો. તો રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લામાં રઢુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવરામભાઈ હતું, તેમની માતાનું નામ નથીબા હતું. નાનપણથી જ ચાવી ચાવીને ખાવાનો ગુણ તેમના માતા પાસેથી મળ્યા હતા. મહારાજ કોઈપણ કામ કરવામાં નાનક ન અનુભવતા. મહારાજ બાળપણથી સાહસિક હતા અને નિડર હતા. મહારાજ લોકોને આપત્તિઓમાં મદદરૂપ થતા હતા. મહારાજ સાધુ અને સાહસિક જીવન જીવતા હતા અને મહારાજ મુખ સેવક તરીકે પણ જાણીતા હતા. એના પછી આગળનો પ્રશ્ન 5 જોઈએ, વાક્યોને અનુરૂપ રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો. તો અહીં તમને કૌંસની અંદર રૂઢિપ્રયોગના આપેલા છે, તો એના જેવો રૂઢિપ્રયોગનો અર્થ છે તમારે લખવાનો છે. હેતવી દરેક કામ પૂરેપૂરી લગનથી કરે છે. તો પૂરેપૂરી લગનથી તો શું થાય, દિલ દઈને. દિયા ખૂબ ઉત્સાહ અને ધગસથી રંગોળી દોરે છે. તો આત્મા રેડી દેવો. એના પછી જે પારસો હમણાં જ ચિત્ર દોરવાની શરૂઆત કરી, તો પગરણ માંડવા. શરૂઆત કરી તો શું થાય, પગરણ માંડવા. એના પછી જે થાકી જવા છતાં મિતાંશ ગિરના ચડવામાં પાછો ન પડ્યો હઠ્યો, તો પાછી પાની ન કરવી. પ્રિન્સે વિજ્ઞાન મોડલ બનાવવાની જવાબદારી લીધી, તો શું કર્યું, માથે ઉપાડી લેવું. મિત્ર ન મળતા રાકેશને ખૂબ જ દુઃખ થયું, તો દિલ દ્રવી ઉઠવું. એના પછી આગળ જોઈએ, આ એકમમાં તમને ગમતા 5 શબ્દો અને આ શબ્દને કોષક્રમમાં ગોઠવો. તો તમે કોઈ પણ 5 શબ્દો લખી કોષક્રમમાં ગોઠવાના છે. એના પછી પ્રશ્ન નંબર 8 જોઈએ, નીચેના ઉદાહરણો વાંચો અને સમજો અને આવા બીજા શબ્દો છે એ લખો. દાખલા તરીકે ગામડે ગામડે તરી તમારે કાચો પાકો, કાચો પોચો, આજુબાજુ દોડાદોડ, શેરીએ શેરીએ, ગામે ગામે, અલગ અલગ ગામે ગામે, રમતા રમતા, ખાતા પીતા, મારામારી, આ રીતે તમારે છે શબ્દ છે એ લખવાના છે. તો આ વિડીયોમાં આટલું જ. તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. આભાર.